બિલકુલ નિરંતરાય પદ જ્ઞાની નું તો એમની દવાની વસ્તુની કોઈ પણ વસ્તુ એમની શારીરિક જે કંઈ પણ જરૂરિયાત હોય એની મેળેજ આવીને ઊભી રહે છે. અને તે પણ કેવી સારામાં સારી. આપણે તો શોધવા જઈએ બજારમાં, પૈસા આપવા તૈયાર હોય પણ વસ્તુ મળવી જોઈએ ને. પેલા થાય કે લાવો આજે કેરી લઈ આવો, લેવાય જાય, સારામાં સારી જોઈએ છે. તો પેલા કે ભાઈ આજે તો આવી જ નથી કેરીઓ, હમણાં બે દિવસ પછી આવવાની સારી કેરી. તો હવે લેનાર છે, પેલો વેચનાર છે, છતાંય ભેગું નથી થતું. કેમ? તો કે આપણા અંતરાય કર્મો હમણાં એવા જાત જાતના બધા અંતરાય કર્મો. ઘરની અંદર મહેમાન આવ્યા હોય અને એના માટે સરસ જમવાનું બનાવ્યું હોય અને એ શ્રીખંડપુરી ખાતા હોય ને, આપણે ડૉક્ટરે કહ્યું હોય ભાઈ તમને તો ડાયાબિટીસ તો અડતા નહીં ને તો મરી જવાશે, વહેલા જવું હોય તો ખાજો, તે આપણાથી અડાય નહીં. એટલે આપણે એકદમ સાદું બધું ખાવાનું લઈને બેઠા હોઈએ તો પહેલાં એકદમ મહેમાન સારું સારું ખાય તો આપણને થાય કે આપણે તો ખરું આ આટલું બધું મહેનત કરી કમાયા પણ હું ખાવાનું સુખે સરસ ભોગવી શકતો નથી. તો કે આ બધું શું કારણ શું છે? તો કે પોતાના અંતરાય કર્મમાં આ ખાવાની બાબતમાં કેટલાય અંતરાય બાંધ્યા છે બધા, અને એટલે જ પછી આ બધા રોગો અને ખાવાય નહીં પછી એનાથી. પેલા કે ભાઈ થોડું તો ખાવ અને બિલકુલ ના ખવાય તમારે, અને કદાચ જો થોડું ખાવા જાય ને તો ઘરના રોકે મૂકી તો તમારથી ના ખવાય. કે આ બહુ જો આ સમજવામાં આવશે ને તો પોતાની જાગૃતિથી બિલકુલ આ અંતરાય પડવાની દીકો નહીં. અને સૌથી વધારે દાદા ભગવાન કહે ને કે આજના માણસોના સૌથી વધારે અંતરાયો કયા છે? તો કે પેલા પ્રત્યક્ષ જ્ઞાની હોય ને એના પ્રત્યેના બહુ જબરજસ્ત અંતરાય હોય. મંદિરમાં પ્રોગ્રામ હોય, મૂર્તિ પાસે પ્રોગ્રામ હોય તો બધા 5000 લોકો ભેગા થઈ જાય હમણાં, અને કોઈ જીવતા જો આવ્યા હોય અને એમની પાસે જઈને બેસવાનું હોય તો 200 જણ ના આવે. હવે એમાં એમનો દોષ નથી, એનું કારણ શું? તો કે મોટા ભાગના લોકોના જે પ્રત્યક્ષ પુરુષના અંતરાય હોય એના કારણે ભેગા થાય જ નહીં. પરોક્ષના અંતરાય ઓછા હોય એટલે બધી ક્રિયા કરે, મૂર્તિ પાસે જાય, મંદિરમાં જાય, બધું કરે જ જાય, એના અંતરાય ઓછા. પણ જીવતા હોય એની સાથેના અંતરાય બહુ જબરજસ્ત. આ બધા પોતે જ પોતાની બુદ્ધિએ કરીને બધા અંતરાય પાડે. કોઈ જગ્યાએ સારું સમજવા જતા હોય ને આપણે એને કે એમનું તો ત્યાં તો જવાય જ નહીં, ત્યાં તો જશો તો જો આમ થઈ જશે તેમ થઈ જશે, બધું પોતાનો જ એક મત અંદર મૂકે અને એ મતથી પેલાને જતો બંધ કરે, જબરજસ્ત અંતરાય બાંધે છે. એટલે દાદા ભગવાન કે આવા બધા પોતાના જે મતથી જે અંતરાય બાંધ્યા છે ને તો કેટલાય તીર્થંકરો આવશે તોય છૂટશે નહીં પછી. બહુ ભયંકર. આપણને કોઈ વસ્તુ ના ગમતી હોય તો ના કરવી, પણ કોઈ કરતું હોય ત્યાં આપણે જાગૃત રહેવાનું કે આપણે એમાં ડખો કરવાનો નહીં. આપણે શા માટે ડખો કરવાનો? પણ આપણને શું થાય છે બધું જાત જાતના ડખાથી. એટલે ઘણી વાર નથી લોકો કહેતા કે અમુક વાર તો કેવું છે આપણે જ્ઞાન પામવા કરતા આપણે પોતે જ જ્ઞાનના અંતરાયમાં વધારે પડી જઈએ. એટલે બહુ સમજવા જેવું છે આની અંદર કે આ પૈસા વસ્તુઓ કામ નથી થતું, ધારેલી વસ્તુ થતી નથી, મહેનત કરવી પડે છે, જ્ઞાન સમજાતું નથી આપણને બધું રહે. ઘણીવાર આપણને સમજ આવી હોય વર્તતું નથી તો કે કેમ અંતરાય પણ સમજણમાં છે બધું,
પણ એવું વર્તતું નથી, હજુ વર્તન ના અંતરાય. એટલે આ અંતરાય કર્મ વિશેની સમજણ બરાબર અંદર પાકી થાય નહીં તો પેલાનો દોષ દેખાય નહીં, અકળામણ થાય નહીં આપણને. અને આપણે જાગૃત બનતા જઈએ કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યવહારની અંદર આપણા વાણીથી કે મનથી બિલકુલ કોઈ અંતરાય આપણને પડે નહીં એનું ધ્યાન રાખીએ આપણે. અને કદાચ આપણાથી જો એવું બોલાઈ જાય, થઈ જાય તો તરત જ એનું પાછા ફરીએ કે પ્રતિક્રમણ કરો, આ તો આ અંતરાય આપણને જ પાછો આવવાનો છે. એટલે બધા જાત જાતના અંતરાય, જેમ ડૉક્ટરે કહ્યું હોય કે તમારે ડાયાબિટીસ છે, બિલકુલ ભાત બધું ખાવાનું નહીં તમારે. તો હવે એ ઘરમાં આવે ને ભાત લઈને ખાવા બેસે ને આપણે ખેંચી લઈએ, હવે અંતરાય કોને પડે? આપણને. એના અંતરાયથી તેને ઊભું થયું છે આ, હવે આપણે એને ખાવાના દઈએ. એટલે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે એને સમજણ આપવાની, ભાઈ ડૉક્ટરે આવું બતાવેલું છે, તમે ના ખાઓ, બસ એટલું જ કહેવાનું. અને કેટલીક વાર તો અમુક જગ્યાએ બહુ કે કરે ને એટલું બધું સ્ટ્રીક રાખે તો પેલો પછી બહાર જઈને ખાઈ આવે. જેને ખાવું જ છે એ તો બધા રસ્તા સુધી ના કહે પછી એના. એની જ્યાં સુધી પોતાની સમજણ નહીં આવે ત્યાં સુધી તમે ગમે તેટલા, અને એમાં તમને પછી પેલા અંતરાય ઊભા થાય છે. એટલે બહુ ઘણી વાર નથી, બહુ યંગ છોકરાઓ હોય, કપડાં નવા લાવે ને, બૂટ ચંપલ નવા લાવે ને, બધું લાઈ લઈને પહેરે ને પછી મૂકી દે એક જ વાર પહેરીને. તે ઘરના કહેલા તું કેટલું બધું આ કેટલા બધા પૈસા વેડફી નાખે છે, આ બધા કપડાં તું લાય લાય કરે છે આટલા બધા, એટલે બૂમો પાડે બધા. તે હવે એને જેટલું બોલે છે કે આ પૈસા વેડફી નાખે છે, પૈસા વેડફી નાખે, તે પેલો છોકરા જે પહેરી રહ્યો છે, જે બધું કરી રહ્યો છે ને એમાં આપણે શું કરીએ છીએ? અંતરાય પાડીએ છીએ. એને પૈસા મળે છે, વસ્તુ મળે છે, બધું કામ કરી રહ્યો છે, અને આપણે એને એ કરવામાં બધું કરવામાં બોલીએ છીએ એવું નહીં કે અંતરાય પાડીએ છીએ. આપણે એને સમજણ આપવાની છે કે આ પહેરવાથી શું થાય છે, આવું આટલું બધું લાવવાથી શું થાય છે, એને બતાવવાની જરૂર છે. બસ સૌથી વધારે આપણી જ અણસમજણથી આપણે અંતરાય પાડીએ છીએ એમાં, છોકરાઓ પ્રત્યે, વાઈફ પ્રત્યે, માણસો પ્રત્યે. અક્કલ નથી, તું વહેલો ઉઠતો જ નથી, તારામાં આવડત જ નથી, તને સમજ પડતી નથી, બધા છોકરાઓને સમજવા પડે છે, તને જ ખબર નહીં પડતી. તે આપણે આવું બધું બોલ બોલ કરીએ નેગેટિવ, તે ભયંકર આપણને જ બધા અંતરાય ઊભા થાય છે. આ ખબર નહીં હોવાથી પોતે જ પોતાના અંદર આખું વિઘ્નો બધા ઊભા કરે છે. પછી જ્યારે એનું પરિણામ આવે છે, જ્યારે એને થાય છે કે આવું કેમ થાય છે, તો કે આ તો તારું જ પરિણામ છે આ બધું, સમજણ. એટલે આ બહુ જ આના વિશેની દાદાની સમજણ જો આપણને અંદર આવતી જાય ને, અને એ અંતરાય કર્મની જાગૃતિ આવતી જાય, તો બહુ સરસ કામ થાય આપણું, બધો ડખો જ ઓછો થઈ જાય વ્યવહારથી. અને તે પણ આપણે સંભાવે નિકાલની અંદર આવવાનું. આપણે કહીએ છોકરાઓને, છોકરીઓને, કોઈને પણ, પછી તરત જાણવાનું કે આની અંદર આપણે અંતરાય પાડવાનું નહીં. અને એવું બોલે જાય પ્રતિક્રમણ કરો કે નહીં, આ પ્રતિક્રમણ બાજુ આવો આપણે. એટલે ધીમે ધીમે આ બહુ સમજ પડશે પછી. આ અંતરાય કર્મ આઠે આઠ પ્રકારના જે કર્મો છે એમાં જે ચાર પેલા ઘાતી કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, એમાં જે અંતરાય કર્મ છે એ મોટું કર્મ છે. આ એનાથી જ્ઞાન પણ ના આવરી જાય, દર્શન પણ આવરી જાય. અને બાકીના જે ચાર રહ્યા એ તો દેહ સાથેના છે, નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય અને વેદનીય. આ ચાર
અગતિ કર્મ એટલે શરીરને લગતા છે, અને પેલા આત્માને લગતા કેવળ જ્ઞાનને બાધક છે. અને એ જે કેવળ જ્ઞાનને બાધક છે કર્મો, એમાં અંતરાય કર્મ છે. કોઈ એકદમ બહુ કોઈ વસ્તુમાંથી આમ સુખ લેતો હોય અને તેને આંતરો પાડે, આમાં શું જોવાનું છે, આમાં શું કરવાનું, ચાલો ચાલો છોડી દે, બધું મૂકી દે, તે આ પેલો એકદમ આનંદ લેતો હતો, સુખ લેતો હતો, એમાં અંતરાય પાડે. એવું કોઈ ભક્તિનું સુખ લેતો હોય, કોઈ જ્ઞાનનું સુખ લેતો હોય, એમાં અંતરાય પાડે પાછે. હવે ત્યાં જઈને શું કરવાનું, કે રોજ રોજ ત્યાં શું સાંભળવાનું હોય છે, એનું એ જ સાંભળવાનું હોય છે. તે એવું બોલ્યો એટલે પેલાને શું થયું, અંતરાય પડ્યો અંદર, એને સાંભળવાનું ભેગું થશે નહીં, પછી એને જોઈતું હશે તો નહીં મળે. એટલે બહુ કોઈ માણસ ગરીબને દાન કરતો હોય, બ્રાહ્મણને દાન કરતો હોય, ત્યાં આટલો હેલ્ધી માણસ છે, અટકો કટ્ટો કામ કરતો હોય તો ભાઈ કહે છે, તે પેલો માંગનારો કે સાહેબ તમારે વસ્તુઓ આપવી હોય તો આપો, પણ સલાહ આપતા નહીં કહે છે મને. પછી એ લોકો શું કહે છે, તમારે દાન આપવું હોય તો આપો, ખાવાનું આપવું હોય તો આપો, સલાહ બિલકુલ મન નથી લેવા આવ્યો કહે છે. તો લોકો શું કરે, ભાઈ તું આટલો સાધો સમો છું, કંઈ કામ કરતો હોય તો પેલો કે બધું કામ કરવામાં હું ગયેલો, પણ કોઈ રાખતું નથી, પૈસા આપતા નથી. તમે ભીખ માંગવી એને કંઈક માંગવું એ કંઈ સહેલું નથી. એટલે આપણને તો અંદર ભાવના થાય કોઈ અને આપતું હોય તો આપવા દેવાનું નહીં. આપતા પહેલા જો તમને પૂછે તો તમારે તમારો વ્યૂ જણાવવાનો, પણ જો આપણે કહ્યું કે ના ના આટલું આપવા જેવું નથી તો પેલો આપતો હોય, તો આપણે સમજી જવાનું કે આમાં બિલકુલ હાથ નાખવાનો નથી. હવે નહીં તો એ અંતરાય આંતરો આપણા ભાગે આવશે પાછો. ખ્યાલ આ બહુ બહુ સમજવા જેવું છે. બધી જાત જાતના બધા સુખના, વસ્તુના, લક્ષ્મીના, કપડાના, આપણી જે જરૂરિયાત છે એ આપણને પ્રાપ્ત નથી થતી, તો આ મોટા મોટું અંતરાય કર્મ મહેનત કરીએ તોય મળે નહીં. અંતરાય કર્મ છે, અંતરાય કર્મ જો ના હોય ને તો સામે ચાલીને બધું આયા જ કરે, આયા જ કરે, આયા જ કરે, સમજાય ને. એટલે પૈસા આપણે ધીર્યા હોય ને છતાંય ના આવે તો આ સમજણ લેતા જવાનું અને જાગૃત રહેવાનું છે કે ફરી આવા અંતરાય પડે નહીં આપણે. બહુ બહુ સરસ દાદા ભગવાનની આખી આ જે અંતરાય કર્મની સમજણ છે. જૈનોમાં તો આખું અંતરાય કર્મની પૂજા કરવામાં આવે છે, પોતે જે જે અંતરાય પાડ્યા હોય એની પૂજા કરે, પણ અંતરાય કર્મ શું છે અને કેવી રીતે પડે છે એ ખબર નથી. એ પેલી ક્રિયાવિધિ કરે ખરા, પણ એ ક્રિયાવિધિમાં જ કેટલાય અંતરાય પાડે, સમજાય. એટલે આ બહુ ધીમે ધીમે આ બાબતો સમજતા સમજતા આપણે જેમ ધાર્મિક પુસ્તકો હોય, ફોટાઓ હોય, આવા બધા ફોટાઓ શું લેવા લાવ્યો છે નાખ્યા એમ, તે આ બહુ ગમે તે દેવ દેવીઓના હોય, ભગવાનના હોય, તમે એને ફાડી નાખો, વેચી નાખો, રસ્તામાં નાખી દો, કોઈ જગ્યાએ રોડ ઉપર મૂક્યા હો, ઝાડ નીચે, આ બધા જાત જાતના અંતરાય પડે છે આમાં. એટલે માણસને ધર્મના, જ્ઞાનના એટલા બધા અંતરાય છે ને, એ સાચા પુરુષો નિમિત્તો હોવા છતાંય એને ભેગું થાય જ નહીં. પછી એ સારું પુસ્તક વાંચતો હોય ને ઊંઘ આવે એને, કેમ અંતરાય કર્મ આવ્યું, એ ઊંઘ શું છે, તો કે અંતરાય કર્મ છે. સારી વાત આપણી અંદર જે જવાની હતી ને ત્યાં પેલી ઊંઘ આવીને ઊભી રહી, એટલે અંદર જવા ના દે, પેલું ઊંઘ એ પેલા અંતરાય કર્મનું ફળ આવે છે. આ બહુ
એટલે દાદા ભગવાને પણ આપણને કહ્યું કે જયારે સત્સંગ હોય, સારું આપતાવાણી વાંચતા હોય, સાંભળતા હોય સત્સંગ, એવું લાગે તો મૂકી તો બાજુએ. એ કરવા જશો ને બંને કરશો, અંતરાય કર્મ જબરજસ્ત ગાઢું થતું જશે. બહુ આ આપણને એવી બધી સમજણ નહીં હોવાથી આપણે જ અણસમજણથી આ બધા અંતરાય કર્મો નાખેલા, હવે એનું ફળ આવે છે. તમે તો દર અઠવાડિયું થાય ને રોજ સત્સંગમાં જાઓ, ના થાય બે આવું શું સત્સંગ, એમ રોજ રોજ શું કરવાનું એમ, કે આવું બોલે કોઈ નહીં, તરત જ એને અંતરાય બાંધ્યો આ સત્સંગ. એમને અનુકૂળ છે, એ જાય છે, સારું છે. એમ આપણે એમને એવું કેવું છે કે તમારો વ્યવહારનું કામ પતે છે ને બધું, તો કે હા બસ બહુ થઈ ગયું. પણ આપણને શું થાય, આવું સત્સંગમાં સત્સંગમાં રોજ જતા રહો તમે તો રોજ આનંદ ચાલે તમારે, તે એ બોલ્યા એ પછી આપણને જ અંતરાયરૂપ થઈને પાછું આવે છે. આપણને ભેગું નહીં થાય પછી, કે આ બહુ આ વિશેની સમજણ અંદર પાકી થશે ને તો પેલી જે ઉઘરાણી પાછી આવવાની છે એના વિશેની આપણી અંદર બહુ પસાર ઊભા નહીં થાય પછી. અને આ કાળમાં દાદાની માફક ગોઠવણી રાખી કે જો આલીએ ને તો સમજીને ચાલવાનું. દાદા કે આ તો કેવું છે, તો કે દરિયો હોય મોટો, એની અંદર આપણે સોનાની ગિન્ની હોય ને એને પોટલી વાળી નાખીએ મોટા દરિયામાં, અને દરિયામાં જતી રહ્યા પછી આપણે એને હોધવા જઈએ તો મળે ખરી, તો કે ના મળે એટલી નાની ગિની તો. હવે એવી રીતના આ સંસારના દરિયામાં કોઈને પણ મદદ કરી અથવા આવું કોઈક આપ્યું ને એ પેલું ગિન્ની આપી બરાબર છે, હવે એ દરિયામાં હોધવા જશો ને પછી મળવા નથી, કસાય ઊભા થશે. કાં તો તમે ના આપો, કાં તો આપો તો પછી સમજી ના આપો. અને વ્યવહારમાં તમારે પાછું માંગવાનું કરવાનું એ બધું કરો, કે ભાઈ ક્યારે આપવાનો છો, મારે જરૂરિયાત છે આમ તેમ, એ બધું વ્યવહાર કરવાનો, પણ કશાયો નહીં કરવાનો. દાદા તો બહુ સરસ શીખવાડતા, જ્યારે એ માણસ આપણી પાસે પૈસા માંગવા આવ્યો મદદ લેવા, ત્યારે એની અંદર જે નમ્રતા હતી એવી જ નમ્રતા આપણે જ્યારે પૈસા માંગીએ ત્યારે રાખવાની. આપણે માંગવા જઈએ ને ત્યારે તો એવા જબરદસ્ત ચાલે, જાણે શું કરી નાખીએ, મારા પૈસા તું આપતો નથી, તું તો આમ છું તેમ, કેટલા 25 જણને કહીએ, તે પેલો પૈસા આવે નહીં, અને પાછું આ 25 જણને કહીએ એને બધા અંતરાયો અને ભયંકર દુઃખની વેદના ભોગવે. અંદર પૈસા તો ગયા પાછા આવતા નથી, અને જોડે જોડે ઊંઘતોય નથી, તે આ બે દુઃખ ભોગવે છે. ઊંઘનું દુઃખ, ખાવાની જગ્યાએ ખાતો નથી એનું દુઃખ, પાછો ઘરમાં પાછો ક્લેશ કરે એ જુદો, મેં ના પાડી દીધો તમે આપ્યા, મેં ના પાડી તો એ બે જણ લડ લડ કરે, પેલા પૈસા તો આવે નહીં અને આ બે જણ લડે, મારું કશું સાંભળતા જ નથી તમે, બસ તે લડ લડ કર્યા કરે. પછી પેલાની જોડે લડવાનું બાજુએ રહ્યું ને આ બીજું ઊભું થયું. અણસમજણ બધા વ્યવહારમાં બધા દુઃખ ઊભા કરી આપે છે. ધીમે ધીમે આ જ્ઞાનની સમજણ, જ્ઞાનીની વાતોની સમજણ આપણને આવતી જાય ને તો હું વ્યવહાર આપણે બધો ચાલે આવો બધો, પણ બિલકુલ દુઃખ ઊભા થાય નહીં, વેર ઊભા થાય નહીં, એવું જીવન જીવાય પછી. બહુ સરસ એમની વાત છે. અને જીવનની અંદર બધા આવા બધા પ્રસંગો તો બનતા જ રહેતા હોય છે દરેકને, બહુ સમજણ આવશે તો સરસ થઈ જશે. આમાં બિલકુલ અંદર અશાંતિ થશે નહીં, અને જોડે જોડે આપણો વ્યવહાર પણ ચાલશે પાછો. બહુ સરસ વાત છે, ચોક્કસ એમને સમાધાન થઈ જશે. એમાં બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછાય. આ પૂછો
તમારો વોઇસ આવતો નથી અહીંયા. આપણે જરૂર હોય એટલું જ રાખવાનું. પછી આપણે શું છે કે વધારે એવા ભગવાન વાળા બધા ફોટાઓ, બધું જાત જાતના કેલેન્ડરો, આ તો કેવું છે, બધું કઈ જરૂર હોતી જ નથી. આપણને લાગે કે ઓહો હો, આ કેલેન્ડરમાં બહુ સરસ જ્ઞાનનું છે, અહીં ફલાણું આમ છે. અરે પણ પછી કરશો શું એનું? ના, એને એને કહેવાનું મારી પાસે છે કહીએ, બસ. ના નહીં કહેવાનું. આપણે શું કહેવાનું કે ભાઈ મારી પાસે છે હમણાં, મને જરૂર નથી હમણાં, હું જરૂર હશે તો જણાવીશ તમને. તમે સરસ લાયા મારા માટે અથવા મને આપવા માટે કરો, પણ મને હમણાં જરૂર નથી. એમ પછી ઘણા લોકો ગિફ્ટમાં બી એવા નાના નાના નકલી ભગવાન હોય બહાર માર્કેટમાં. હા, એટલે પછી એ તો, હા, એટલે બધું એ આપણને ગિફ્ટ આપે, આપણે બીજાને ગિફ્ટ આપીએ, એમ બેની એ જ ગિફ્ટ ફરતી 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 ફર્યાદ કરતી હોય ઘણી વાર તો. હા, કહેવાય ને, કહેવાય ને, આપણે કહેવાય એવું કે ભાઈ તમે આવી વસ્તુ ના હોય તો સારું મારા માટે, તમે મને બહુ આ ઉપયોગી થતું નથી અને પડી રહે એ મને ગમતું નથી કહીએ. અથવા પછી બહુ એવું હોય ને આવી જાય તો આપણે જાણવાનું કે કોઈક જેને ઉપયોગી લાગે, જે ખુશ થતા હોય ને એને આપી દેવાની પછી આપણે. એટલે ભાઈ જો આ તું વાપર કે બહુ સરસ છે, તને ગમે જ કહીએ. એ કે હા મને બહુ ગમે, લઈ જા કહીએ. આપણે આપણે એનો પછી ઉપાય કરી નાખો. હા, ધીમે ધીમે કોઈ મંદિર હોય, કોઈ બીજા એના ભક્ત હોય, એને કહેવાનું તને ગમે છે આ મૂર્તિ, આ ફોટો, કે આ બહુ ગમે છે, તું લઈ જા ને, બહુ સરસ, તું ભક્તિ થશે, લઈ જા, તું સરસ છે, મારે ત્યાં છે ને બધા, ઘણું બધું છે ને, મારે આપવું છે કહીએ, તો તું એના માટે સરસ, તું એમનો ભક્ત છું, લઈ જા કે લે. એમ કરીને ધીમે 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 એ કરતું જવાનું. ને આપણે હવે નક્કી કરવાનું કે ફરી આ ભૂલોમાં પડીએ નહીં. આ હવે આ સેજ જરી કંઈક ગમ્યું ને, અંબાજી ગયા તો બીજી મૂર્તિ ગમી, તે લેતા આવ્યા, ફરી બીજે ગયા તો બીજી લાયા, ત્રીજી લાયા, તો ચાર માતાજીની મૂર્તિ થઈ ગઈ. અને ભાઈ કેટલા પણ કેટલી મૂર્તિઓ રાખવા, મંદિર તો મોટું બનાવેલું, પણ ભગવાન એટલા બધા આવી ગયા, મંદિર નાનું પડતું થાય પછી. તે કેટલા કેટલા લોકોને ભેગા કરવાના અંદર, એ વિચારા અકળી ગયા હોય કે આટલા બધા એક હાથે બેહાડ્યા છે, હવે આમણે કેમનું, એ મોટા મોટા રૂમમાં રહે છે ને, અમને તો એકદમ નાની નાની જગ્યા મળે છે કે છે. પણ આપણી જે આદતો છે ને, એમાં આપણને આ જે અંતરાય કર્મ શું છે એ ખબર નથી હોતી. બહુ દેવદેવીઓની મૂર્તિઓ હોય, બધા કેલેન્ડરો હોય જાત જાતના, એ લોકોના પગ અગર પડે ફેંકી દે અને ફાડી નાખે. એટલે દાદા ભગવાનને પોતે પણ શરૂઆતમાં તો એમની આપ્તવાણીમાં કે કવિરાજના પદોની ચોપડીમાં કોઈ દિવસ એ સિમંદર સ્વામી ભગવાનનું ચિત્રપટ મૂકતા નહીં, ના પાડેલી કે આમાં મૂકવાનું નહીં ચોપડીમાં કોઈ દિવસ. અમારું મૂકો તો જો વાંધો નહીં, પણ સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન એમનું તો એમાં મૂકવાનું નહીં છે. અને એ શરૂઆતમાં તો એ પોતે પણ દાદા ભગવાનનો પિક્ચર હોય અથવા તો સિમંદર સ્વામીનું જ્ઞાન લીધા પછી કોઈ કોઈ લોકોને ફોટા આપતા નહીં, તે એને કહેતા કે તું પૂજન કરવાનો હોય, પ્રાર્થના કરવાનો હોય
અને બરાબર સરસ કરીને લાવું મળીને તો જ લઈ જા, નહીં તો નહીં લઈ જવાનું તારે. આપણે તો શું છે કે આપણા મનને ગમે છે ને એ આદતની અંદર આપણે પડી જઈએ છીએ. મૂર્તિ ગમી, કેટલાક તો મૂર્તિઓ બધી જાત જાતની જગ્યાએ, જેમ પેલા સ્ટેચ્યુ હોય એમ બધા લાઈન લાઈન મૂકે જ જાય, અહીં નાની અહીં મોટી અહીં આ નાની અહીં બધા ઢગલો કરી નાખે. એ પેલી જેમ કેવા પેલા બધા લાવીએ છે બુદ્ધ ની મૂર્તિ ને બધા જાત જાતના, એવું આનું એક લાવી દઈએ બધા. એટલે આ બહુ આપણે જ્ઞાની પુરુષ પાસે કોઈ ક્રિયા કોઈ વસ્તુ કરતા પણ એમનું જે જ્ઞાન છે ને એને સમજવા ઉપર વધારે આવવા જેવું છે. આપણે દાદા ભગવાન બેઠેલા એમ એ પલંગ સાચો, બૂટ સાચો, પણ જ્ઞાન સાચો, આજ્ઞા સાચો, સૌથી વધારે શું સાચવવા જેવું છે તો કે જ્ઞાન ને સાચવવા જેવું છે. ને એ જ્ઞાન જેને સાચ્યું એની કૃપા એ જબરજસ્ત ઉતરે છે. એટલે આ બધું કેટલાક ને ચોપડ્યો ઢગલા બંધ, એની ઘરે ચોપડ્યો બધું ઢગલા જ કરે જાય, ઢગલા જ કરે જાય. સમય ગયો, હવે તો ડિજિટલ નો જમાનો આવ્યો, તો હવે તો બધી ચોપડીઓ અને આ બધું કોને આપવા જેવું. હવે પેલા કે ભાઈ મારે તો હું કઈ વાંચ્યું અત્યારે, તો કે આટલી બધી ચોપડીઓ અને આ અંતે બધું. એટલે આ બહુ સમજણપૂર્વક કરવા જેવું છે આ બધું. નહીં તો શું થાય, તો કે આ બધું જાત જાતના અંતરાય કર્મો ભયંકર ઊભા થાય બધા. અને છતાંય આપણે અત્યાર સુધી કર્યું હોય, બધું લાયા હોય કે બધું મૂક્યું હોય, તો ધીમે ધીમે એનો નિકાલ કરતા જાઓ. જેને જે ગમતું હોય, સાંઈ બાબાનો ભક્ત છે કોઈને સરસ આપણી પાસે છે તો લે ભાઈ લેતો જતો, કે તને ગમે છે ને, તો કે આ ગમે છે બહુ સરસ, કે આપણે નમસ્કાર કરીને આપી દેવાને. એટલે એક ઓછું થયું એમ બીજું ઓછું થાય. અને હવે નક્કી કરવાનું કે ભાઈ આપણે બિલકુલ આ બધામાં હવે એવું બધું ના કરીએ કે જેથી આવા બધા અંતરાય પડે આપણને. આપણે સંજોગ આવે ત્યારે જોવાનું, નહીં તો ત્યાં સુધી છો રે વાંધો નહીં. પણ પેલું કહેવાય ને કે જેમ તેમ નાખી દઈએ, ધ્યાન આપીએ નહીં, બધું ચોપડીઓ જેમ જેમ પડી જાય. ઇન્ડિયામાં તો બધા પસ્તીમાં આપી દે. તો આ બધી જે થઈ રહ્યું છે એ શું છે, તો કે આ બધા જ્ઞાન અંતરાય થાય છે બધા, આ જ્ઞાનની ચોપડીઓ છે. એટલે જ અહીંયા તો નદીની અંદર ફેંકવું અથવા તો કોઈ પુસ્તકાલયમાં મૂકવા અથવા કોઈ ઉપયોગી માણસોને આપવા એ સૌથી સારું. પણ આપણે શું હોય છે, જ્ઞાન કરતાય જ્ઞાનની ચોપડીઓને ભેગી કરવાની બહુ હોય. એટલે પહેલાં તો બધી ભેગી કર કર કરી હોય, હવે ખબર પડતી ગઈ કે ઓહો આ બધું તો શું કરવાનું. અને દાદા ભગવાન તો બહુ, આ સિમંદર સ્વામી ભગવાનની તો બહુ બહુ જ વિનય રાખતા. એ કહેતા ને કે બિલકુલ એ તો ઘરમાં જો આપણે ચિત્રપટ મૂક્યું હોય તો એના ઉપર એ તો પડદો લગાવવાનો કે દર્શન કરવાના, પડદો ખોલી પછી બંધ કરી દેવાનું કે છે. તો બહુ વિનય રાખે એમનો. હવે આપણાથી એ વસ્તુ નથી બનતી, પણ સમજમાં આપણી અંદર હોવું જોઈએ કે આવું હોવું જોઈએ. અને પેલો પશ્ચાતાપ કરો કે નહીં આ મારી હજુ જે બધી જૂની ભૂલો છે, આદતો છે ને, માફી માંગુ છું, એટલો વિનય નથી રાખી શકતો. પણ આ બધા ધર્મના બધા જાત જાતના અંતરાયો છે, એમાંય કોઈ સારી વસ્તુને સાંભળતો હોય, જતો હોય, કોઈ ભગવાનની ભક્તિ કરતો હોય ને આપણે કહીએ ને આમાં હું જવા જેવું, તે તો બિલકુલ
ફલાણા સંતો આવા છે, આ તો આવું કરેલા છે, જવા દો ને એમની વાત, એમની પાસે જવાય જ નહીં. તે આપણે પેલો માણસ જઈ રહ્યો છે એને નથી જવા દેવો એવું આપણે કર્યું, એટલે અંતરાય પાડ્યા એને. ભયંકર આંતરો બાંધ્યો આપણી અંદર. આપણે આપણને કોઈ સાચું સમજાવનારો સાચા પુરુષ જયારે ભેગા થાય ને ત્યારે આપણને થશે જ નહીં, એની જોડે જવાશે જ નહીં. આપણાથી અંતરાય બહુ જબરદસ્ત અંતરાય. ફલાણી જગ્યાએ કોઈ વ્યાખ્યાન સાંભળવા જતું હોય, કથા સાંભળ, આપણે કંઈ શું સાંભળવાની એમાં કરતા, કે આ જે બોલ્યા આપણે જ અંતરાય બાંધ્યો. બિલકુલ દરેકને જેને જ્યાં અનુકૂળ આવે એનું જ્યાં એ હોય એ સાંભળે ને. જેને ખરેખર જાણવું છે અને એ તમને પૂછે કે મારે આ શું કરવું જોઈએ, હું અહીં જાઉં છું, આ કરું છું, ફલાણું કરું, શું કરવું જોઈએ, ત્યારે તમારે પક્ષપાત વગર, કોઈ પણ જાતના પક્ષપાત વગર એને સમજ આપવાની છે. અને જો તમે કોઈ પણ અંદર પક્ષપાત તમારો રહ્યો તમને મોટા મોટો અંતરાય, પેલો તો કરશે એ બધું. એટલે બહુ ઘણી વાર તો અમુક માણસોને એવી ટેવ પડી ગઈ હોય, કોઈ સારી સમજણ આપવા કરતા માણસોના કાન ફૂંકવાની બહુ ટેવ પડી ગઈ હોય એને, તે જાય નહીં એનાથી. લોકોને લાગે કે આપણને બહુ સારું સમજાવત, પણ એને બીજો ધંધો ચાલતો હોય અંદર, એ ખબર ના પડે આ કહેવાય. એટલે એને આ અંતરાય કર્મ વિશે ખબર નથી હોતી, નહીં તો બહુ જાગૃત થઈ જાય કે ક્યારેય પાડે નહીં. એ જ્ઞાની તો કોઈ દિવસ ના બોલે. કોઈ મહાત્મા હોય ને એમના ગુરુ પાસે સંત પાસે જતા હોય, ભક્તિ કરતા હોય ને, તો દાદા ઉઠતા સામેથી કહે કે એમને મારા નમસ્કાર કહેજો, તમ જાઓ તો. એવું ના કહે કે ત્યાં જતા નહીં, ત્યાં શું કામ છે તમારે જઈને. એ કોઈ દિવસ જ્ઞાની એવું ના બોલે. દાદા ભગવાન પોતે એવું કહે પાછા કે એમને પણ મારા નમસ્કાર કહેજો, ત્યારે આપણને થાય ને કે હો જ્ઞાન. એટલે શું તો કે દરેક સંજોગોમાં જાગૃત છે. જાગૃતિ કોને કહેવાય? તો કે પોતાના જીવનમાં જોવા મળે. શબ્દો તો બધા બહુ જોવા મળે, પણ જાગૃતિ જોવા ક્યારે મળે? તો કે એના જીવનમાં હોય એ વસ્તુ. એટલે બહુ એ દાદા ભગવાનનું જે જીવન અમે લોકો જોતા ને, એટલે હવે સમજાતું જાય છે કે બહુ ગજબની જાગૃતિ છે એમના. કોઈ શ્રીમદ રાજચંદ્રનું ચિત્રપટ એમની પાસે લઈને આવે ને, તો દાદા ભગવાન એમની પ્રાર્થના કરી આપો, તે પ્રાર્થના કરી આપે. એમને કોઈ બિલકુલ એ આવું કેમ લઈને આવ્યા તમે, આની શી જરૂર છે તારે, એ એવું ના બોલે. જ્ઞાની કોઈ પણ નકારાત્મક વસ્તુ બોલે નહીં, સમજો ને. જય સચ્ચિદાનંદ, યા જય સચ્ચિદાનંદ, યા જય સચ્ચિદાનંદ, યા સરસ બધી વાતો છે આપણી. પૂછજો બીજી બધી વાતો હોય તો પૂછજો જરૂરથી. હા બોલો. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ, બોલો બોલો. વાંચું ખરી, યાદ ના રહેવું. અને બીજું એવું થાય કે ઊંઘ આવી જાય તરત જ. તો આ મેં અંતરાયો પાડ્યા છે માટે આવું થાય છે? એનું જ ફળ છે, એનું જ ફળ છે. આપણે સારી વસ્તુને ગ્રહણ કરવા બેઠા અને એ તરત ઊંઘ શરૂ થઈ. 5-10 મિનિટ આમ જેવું વાંચ્યું સાંભળ્યું ઊંઘમાં આવ્યા, એટલે તરત જ એ પેલું અંતરાય કર્મ ઊભું થયું. આ કયું? તો કે દર્શનાવરણ કર્મ. આપણને અત્યારે અંદર સમજણનો જે પ્રકાશ થવાનો હતો ને, એના અંદર આ ઊંઘ આવી ગઈ.
અત્યારે એવો સંજોગ ભેગો થયો કે સારું પુસ્તક, સારી વાત, સત્સંગ અને આપણે સમજ્યું છે, બે વસ્તુ ભેગી થઈ છે. એમાં પેલું પૂર્વનું જે અંતરાય કર્મ છે ને એ આઈને ઊભું રહ્યું. હું કારણ કે આપણે આ જે જ્યારે કોઈ સમજતું હતું ને ત્યારે આપણે એને અંતરાય પાડેલા છે. એ વખતે આપણે એવા અંતરાય પાડેલા એટલે આજે આપણે સમજવા બેઠા આવીએ ને ત્યારે પેલી ઊંઘ આવે. નથી અભિમન્યુનું આપણે સાંભળતા હતા ને, આવું પેલા સાત કોઠા હતા તેની અંદર છ છ કોઠા વખતે એની મધર જાગ્રત રહીને બધું સાંભળ્યું, તેણે સાંભળ્યું. પણ જેવું પેલો સાતમો આવ્યો તરત એની ઊંઘ શરૂ થઈ ગઈ. એટલે ભગવાનને ખબર પડી ગઈ, કૃષ્ણ ભગવાનને, કે આનું અંતરાય કર્મ ઊભું થયું, હવે પેલાને જશે નહીં આ. કારણ કે એના કર્મના હિસાબો જ એવા હોય. એટલે દાદા ભગવાને ઘણી બધી બાબતો આમ કહેતા હોય ને તો ઘણી વાર અમુક માણસોને એમને બધું ખબર પડતી હોય કે આના માટે આ વાત છે, આના માટે. પણ એ વખતે એને શું થાય, મારી વાત નથી આ, તો અમને જ કહે, મને નથી કહેતા, મારા માટે નથી. તે પેલું અંતરાય કર્મ છે એટલે એવું લાગે છે એને. દાદા ભગવાન કહે ને કે અમારી તો વાતો કેવી હોય, તો કે એકદમ જેને જેમ છે એમ સમજી જાય, એનું દર્શન ખીલી ઉઠે તરત જ. એક વાર મારી વાત સાંભળે ને એને અંદર શરૂ થઈ જાય, એનું દર્શન શરૂ થઈ જાય. પણ આપણા અંતરાય એટલા બધા હોય ને કે આપણે 25 વખત સાંભળ કરીએ ને તો માંડ માંડ થોડોક જ પ્રકાશ થાય આપણો. એટલે ઊંઘ આવી જવી બધું, એટલે દાદાને રોજ જે પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, મને એવી શક્તિ આપો, મેં જે જે ધર્મના આવા અંતરાય પાડ્યા હોય, કોઈ જ્ઞાન પામતું હોય એના અંતરાય પામ્યા, એવા અંતરાયોની હું માફી માગું છું. અને હવે પછી હું ક્યારેય કોઈ પણ જીવને આવા અંતરાય પાડવામાં હું ક્યારેય નિમિત્ત ના બનવું હોય એવી હું શક્તિ માગું છું. આપણું કલ્યાણ એ સૌથી અગત્યની જાગૃતિ છે, પહેલામાં પહેલી. ફલાણો શું કરે, ક્યાં જવાનું, શું આવવાનું, એ તો એના હિસાબના અધીન છે બધું. પણ મારાથી બિલકુલ અંતરાય ના પડે એ બહુ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો પછી શું આવું થાય, સત્સંગ વખતનું આપતાવાણી વાંચવાનું, વિધિ બોલતા હોઈએ, એ પેલો ઉપયોગ રહે નહીં અને ઊંઘ આવે અને એવું બધું થાય. બે પેજ વાંચ્યા પછી હું મારી જાતે મનન કરું શું યાદ રહ્યું, તો ઝીરો થઈ જાય. એટલે જે પુસ્તક વાંચું ને તો તરત જ ઝીરો થઈ જાય. ખાલી મનને એવું બતાવે કે તે વાંચ્યું તે વાંચ્યું, મન બતાવે કે વાંચ્યું વાંચ્યું, પણ અંદર તો ઝીરો જ હોય એમ. એટલે એનો કોઈ અર્થ જ નહીં, વાંચ્યા જેવું લાગે જ નહીં આપણને. પેલું અંતરાય કર્મ અંદર કામ કરે છે. આ જ્ઞાનાંતરાય અને દર્શન અંતરાય કર્મ જે છે ને એ આપણું ઉદયમાં આવે છે. જેવું આપણે સમજણ માટેની વસ્તુ લઈએ છીએ ને પેલું અંતરાય એનું ઉભું છે. અંદર યાદ રહે નહીં, ઊંઘ આવે, કશું ખબર ના રહે, અંતરાય કર્મ. એટલે હવે એના પ્રતિક્રમણ કરીએ, દાદા ભગવાન પાસે માફી માંગીએ, એમ કરતા કરતા અને એ અંતરાય કર્મની સામે પડવાનું કે નહીં મારે આ કરવું છે, નિશ્ચય. દાદા ભગવાન શું કે આ બધા જાત જાતના અંતરાય કર્મો તોડવા માટે તમારો નિશ્ચય બળ મોટા મોટું કામ કરવાનું. હવે મને વાંચવું છે ને યાદ રાખવું છે, સમજવું છે. એક પાનું વાંચો અને પછી લખો ડાયરીમાં શું વાંચ્યું, 5 વાક્યો લખો એના વિશે, 2 વાક્યો લખો એમાં, દાદાના 2 વાક્યો લખો વાંચીને તમે. એવું એની પાછળ આપણે પડવું પડે કે થોડો અંધો અંતરાય કેમ ના થાય તમારાથી.
એક પાનું વાંચો અને એમાંનું એકદમ સરસ વાક્ય જે ગમ્યું હોય તમે જાતે પછી આપતા વાણી બંધ કરીને તમે તમારી ડાયરીમાં લખો, તમારા શબ્દોમાં લખો. પણ એમ કરતા કરતા પેલા અંતરાય તૂટે કે અને આ તો દાદા કહે ને કે આપતા વાણી અને આવું સત્સંગ, બધા મહાત્માઓ સાથેનો સત્સંગ, કીર્તન ભક્તિ, આ વિધિ, સિમંદર સ્વામીની વિધિ ને બધું એમાં જો થયું ને તો તો ઉઠીને જતું રહેવું કહે છે, બાજુના રૂમમાં જતું રહેવું, ત્યાં સુઈ જવાનું કહે છે. જો એ જગ્યા ઉપર બેઠા અને પેલું ચાલતું હોય ને એમાંય તમે બેસી રહ્યા ને ગાઢ થઈ જશે, આ અંતરાય કર્મ ગાઢ બનશે. કેટલાય જન્મો સુધી એનું જે દર્શન અંદર ઉઘાડ થવો જોઈએ સમજણ હોય નહીં થાય. 500 વખત વિધિ બોલશો, 1000 વખત બોલશો તો એનું દર્શન જે ઉઘાડ થવો જોઈએ ને એ નહીં આવે કે છે. પેલો અંતરાય તમે જાતે જ બાંધો પાછો. અમને લોકોને બહુ, અમે લોકો ઘણીવાર આપતા પુત્રોને તો કેવું બનતું કે સવારના 4 વાગ્યાથી ઉઠીને દાદા પાસે જતા હોય અને રાત્રે 1-2 વાગે સુવાનું, તો માંડ 2-3 કલાક જ સુવાનું મળે ને એમાં નોકરી કરવાની, દાદા પાસે જવાનું, અપડાઉન કરવાનું, બસોની અંદર જગ્યા મળે ના મળે, થાક્યા જોઈએ, ખાવાનું મળે ના મળે. એટલે જેવા દાદા પાસે જઈએ એટલે એકદમ ઠંડક થાય, દાદા પાસે આવી ગયા એની અને પેલો થાક અને જોડે જોડે પેલું અંતરાય કર્મ. એટલે ત્યાં થોડી વાર બેઠા હોય ને જેવું સત્સંગ ચાલે કે બધા દાદા બીજા મહાત્માઓ જોડે મંત્ર બોલાવતા હોય, વિધિ બોલતા હોય, કોઈ પદો ગાતું હોય તો થોડીક વાર આપણે અંદર આંખ મીચાઈ જાય ને 15-20 મિનિટ જોકા ખાઈ રહી જાય. કોઈક વાર તો અડધો અડધો કલાક, કેટલીક વાર તો જ્ઞાન વિધિમાં એવું થાય. દાદાને જેવી ખબર પડી ને પછી યોગાની યોગ જયારે વાત નીકળે ને ત્યારે એ કહે બધું. પછી એમને કોઈ દિવસ કહે નહીં કશું. કોઈક વાર એવા સંજોગોમાં આપણું જ્યારે બહુ જ અહિત થતું હોય ને ત્યારે એ ટકોર કરે. જ્ઞાન વિધિ હોય ને એકદમ ઊંઘ આવે ને અને સહેજ અંદર જોકા ખાય ઊંઘી જાય ને એટલે એ તરત લડે. પછી પૂછે પહેલા તો કેમ ઊંઘ આવે તને, કે તકલીફ છે એમ, શું છે એમ તને. અને પછી શીખવાડે ખરા કે તને ઊંઘ આવતી હોય તો ઊભા થઈને જતું રહેવાનું અહીંયાથી. જ્ઞાનવિધિ એ તો કે કેટલી, જ્યાં પરમાત્મા પણ પ્રગટ થયેલું હોય છે. અમારો એ સમય કેવો હોય કે છે કે અમારી પરમાત્મા દશા આ જ્ઞાનવિધિ બોલતા હોઈએ ત્યારે. અમે કોઈ શબ્દો બોલતા નથી, શબ્દો તો બધા બહુ લોકો આવા બોલશે, પણ એ શબ્દ વખતે મારી જે દશા હોય છે ને એનું ફળ તમને આવે છે. પછી તમારામાં શુદ્ધાત્માનું સ્થાપન થવું, તમને શુદ્ધાત્મા ભૂલાય નહીં એવું થવું, દાદા ભૂલાય નહીં એવું થવું, એ બધાની પાછળ એમની જે દશા છે ને એ જે રીતે અંદર રહે છે એનું ફળ આવે છે. એટલે જ્યારે વાક્ય બોલાતા હોય ત્યારે પરમાત્મા દશામાં હોય છે. જ્ઞાનવિધિના વાક્યો એ તો પરમાત્મા દશા, અને એ પરમાત્મા દશા વખતે જો આપણે ઊંઘ્યા ને એટલે એમને થાય કે આ બહુ મોટી ખોટ ખાય છે, એટલે તરત લડે પછી. એટલે કહે કે તને ઊંઘ આવતી હોય તો પછી જતું રહેવાનું બાજુમાં, અમારે એવી જરૂર નથી કે અહીં તમે બેસી જ રહો. જ્ઞાનીને એક માણસ હોય કે 50 માણસ હોય એમને એમને કશું જરૂર ના હોય, એમને તેમનો નિકાલ કરી રહ્યા છે. લોકો માટે સત્સંગ બધી વાતો બધું, પણ એમને તો એમનું જે હિસાબો છે એ પૂરા કરી રહ્યા છે, એમની જાગૃતિમાં છે. તો એક જણ બેઠું હોય કે 500 બેઠા હોય એમને કઈ લેવા દેવા નથી એમ, સમજાય ને. એટલે જ્યારે જ્યારે પણ આપણને ચરણવિધિ વાંચવા બેઠા ને ઊંઘ આવે તો બાજી મૂકી દો, કાં તો ઊભા થઈ જાઓ કહે છે. અમને લોકો જ કહેતા કે તારે છે ને 100 નહીં તો ચપ્પુ રાખ જોડે, જેવું ઊંઘ આવે ને ખોસી દેખે છે. આપતા પુત્રોને તો એવી ટ્રેનિંગ આવે એની
કે પોતાના મન શરીરથી જુદો પડે, કેમ એવું ચાલે? એટલે તો કે ચપ્પુ રાખ, એક તું તો શુદ્ધાત્મા છું, ચપ્પુ તો તારા શરીરને વાગવાનું છે, પછી શું વાંધો કે ત્યાં શુદ્ધાત્મા થવાનું કે ખોસી દેવાનું, એક કેમ કઈ જાગ્રત નથી રહેતો? અને એવો જયારે તું થવ ત્યારે ખરો પેલું આત્મા થયા, કે આને પોતાના દેહને પોતાની ઊંઘને શત્રુ ગણે હવે, કારણ કે જે મને આત્મા થવા નથી દેતો હવે, આ શત્રુ આ છે, બહાર આપણા જે શત્રુ નથી કોઈ, આ પોતાની જ ઊંઘ, પોતાના જ અંતરાયો, પોતાનો જ અનિશ્ચય, એ બધા શત્રુ છે આપણા. એટલે બહુ આવું જ્યારે જ્યારે થાય ને ત્યારે એની સામે પડવાનું, કાં તો બધું મૂકી દઉં પછી ના વાંચો, બે સાથે નહીં કરવું. પણ એ દર્શન આવરણનું કારણ છે, દર્શન આવરણ. નહીં તો કીર્તન ભક્તિ હોય, ચરણવિધિ હોય, દાદાની સત્સંગ હોય આવું, અને એમાં આપણને કેમ એ થાય? દાદા ભગવાન સૌથી વધારે આપતા પુત્રોને લડ્યા હોય ને બે જ બાબત, એક ખાવાની ને એક ઊંઘવાની, આ બે જ બાબતમાં સૌથી વધારે એમણે આપતા પુત્રોને જબરજસ્ત લડ્યા છે. અને એ બાબત એમની વાણીના એટલા બધા જબરજસ્ત બળથી બધી ખલાસ થવા માંડી, પછી બધી સમજણ આવવા માંડી, કહો આ ભયંકર ભૂલ કરી રહ્યા છે આપણે, એનો ઉપાય કરવો આપણે. ચિત્રાંગણમાં જતા હતા ને ત્યાં ખબર છે શું, પેલા શું નામ તરમસર દ્વારા આપલા માયાબેન, માયાબેન ના મિસ્ટર હતા. પછી માયાબેન કહેતા હતા કે છે કે જયારે હું સત્સંગમાં જયારે હું જોઉં ને તો કે મારા મિસ્ટર દાદાના ફોટા બધું ફાડીને ફેંકી દેતા હતા, કચરા પેટી ફેંકી દેતા હતા. તો કે અત્યારે એ જ હિસાબ ચૂકતે કરવા માટે અત્યારે આ બધી બુકો નું બધું કામ એ કરવા, કામ કરવા, હિસાબ ચૂકતે કરવા માટે અહીંયા આગળ આવવું પડ્યું. બહુ બહુ જી, આ તો બહુ, કારણ કે તમારી સમજણ નો આ હોય ને તમે આવું કર્યું, આ તો તમારી સમજણ નથી. કહો આ દાદા ભગવાનના ફોટા, સિમંદર સ્વામીના ફોટા બધું શું છે? અને કોઈ પણ ધર્મના, ગુરુના, કોઈ સંતોના, દેવદેવીઓના, તમને ના ગમે તો કોઈ જગ્યાએ આપ્યાઓ, પધરાવો, પણ એને ફાડી નાખો, એનું અપમાન કરો, બધું આપણે જ પોતે ભયંકર બધા અંતરાય કર્મો બાંધી રહ્યા છીએ. અને જીવો મોક્ષે ગયા છે એનું હજુ બહુ નુકસાન ના કરે, પણ જે મોક્ષે ગયા નથી એવા દેવ દેવીઓ, એવા સંતો, એવા હોય, એ તો આપણને એની બહુ અસર થાય. જે આજે આપણી ક્ષેત્રની અંદર ના હોય પણ કોઈ પણ જગ્યાએ હજુ છે, હજુ મોક્ષે ગયા નથી, તો એવા બધાની તો આપણે બિલકુલ વિરાધનાઓ, આવા બધા અપરાધો થાય નહીં કે. એટલે કોઈ જગ્યાએ આપ્યા, પણ આ કેવું છે કે આપણને આ અણસમજણ જ એટલી બધી કામ